પ્રતિવર્ષ ની જેમ જે પ્રી મોન્સૂનની કામગીરી અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાપાત્ર થતી હોય એ ઓલરેડી વેલ ઇન એડવાન્સ ચાલુ કરી દેવામાં આવેલી હતી. વોખરા સફાઈથી લઈ અલગ અલગ લોકેશન ઉપર જે પણ નાની મોટી કામગીરી કરવાની હતી, ખાસ કરીને જ્યાં વધારે પાણી ભરવાની શક્યતાઓ રહેતી હોય જેવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરેલા છે. અને આપણો જે ઇન્ટિગ્રેટેડ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, જેમાં માધ્યમથી આપણે શહેરમાં અલગ અલગ લોકેશન ઉપર 900થી વધારે જેટલા સીસીટીવી પણ લગાવેલા છે. એટલે એ સીસીટીવીનો પણ આપણે મહત્તમ આ વખતે ઉપયોગ કરી શકીએ એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવેલું છે. અને આપણે જાણીએ છીએ કે એક અચાનક આફત આપણે સૌ ઉપર વિપર્જોયના સ્વરૂપે આવેલી હતી. એ આફતમાં પણ કેટલાક મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે, તો એ મુદ્દાઓને પણ આગામી ટૂંક સમયમાં 10-15 દિવસમાં ત્યાં પણ જે નાની મોટી કામગીરી કરવા પાત્ર થતી હોય, જેથી કરીને આવી કોઈ આકસ્મિક ઘટનાઓ થાય છે તો ઝડપથી એમાં કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય એ પ્રકારની સૂચનાઓ ચોક્કસપણે આપણે આપવામાં આવેલી છે. એ ઉપરાંત નાગરિકો તરફથી અથવા જાગૃત નાગરિકો ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રેસ મીડિયાના માધ્યમથી પણ ક્યાંય પણ આવી બાબતો ધ્યાન ઉપર આવશે તો ચોક્કસપણે એના ઉપર પણ ઇમિડિયેટલી કાર્યવાહી કરી આગામી 10-15 દિવસમાં મહત્તમ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ફક્ત આ એક સમગ્ર ચોમાસા દરમિયાન ચાલતી સતત પ્રક્રિયા છે, એટલે મહત્તમ કામગીરી ચોક્કસપણે આપણે પૂર્ણ એમાં કરી દીધેલી છે. પણ આમ છતાં પણ મેં વાત કરી એમ વિપર્જોય જેવી આકસ્મિક આવેલી ઘટનાઓમાં પણ કેટલાક નવા લોકેશન્સ વગેરે પણ આપણા ધ્યાન ઉપર આવતા હોય છે કે જ્યાં પરંપરાગત રીતે કદાચ કોઈ ઇશ્યુ ઉપસ્થિત ન થયેલો હોય. સ્વાભાવિક રીતે ક્યાંક નાના મોટા દબાણોના પણ નવા પ્રશ્નો ઉપસ્થિત થયેલા હોય છે. અલગ અલગ માધ્યમોમાંથી પણ આપણને ધ્યાન ઉપર આ બાબતો આવતી હોય છે. એટલે નેક્સ્ટ 10-15 દિવસમાં પણ આ તમામ નાની મોટા મુદ્દાઓ આપણે એને પૂર્ણ કરવા માંગીએ છીએ. અને મેં વાત કરી એમ આપણો જે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે કે જેના માધ્યમથી સમગ્ર સિટીમાં આપણે સીસીટીવી કેમેરાનું એક માળખું ઊભું કરેલું છે, તો ચોમાસા દરમિયાન આ જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી તમામ લોકેશન ઉપર આપણે નજર રાખી શકીએ અને વેલ ઇન એડવાન્સ ક્યાંક નાના મોટા પાણી ભરાવાના પ્રશ્નો કે બધું હોય તો એ જે તે લાગુ પડતા વોર્ડ અથવા લાગુ પડતા સિટી એન્જિનિયર અથવા જે પણ અધિકારીને લાગુ પડતા હોય એને તાત્કાલિક સૂચના આપી ત્યાં પાણી ભરાવાની શરૂઆતથી જ ત્યાં કાર્યવાહી કરવા માટેનું આયોજન આપણા તરફથી આ વખતે કરવામાં આવે. ચોક્કસ જર્જરિત મકાનો આરએમસી દ્વારા પણ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ જર્જરિત મકાનોના જે માલિકો છે એ લોકોને પણ તબક્કાવાર નોટિસ વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલી છે. પણ આમ છતાં પણ ચોક્કસપણે જે હાલની ઘટના છે એને ધ્યાને લીધા, ખાસ કરીને જે મુખ્ય રસ્તાઓ તરફના જાહેર જીવનને સ્પર્શતા જે મકાનો છે એ મકાનોને ફરીથી તાત્કાલિક અસરથી રિવિઝિટ કરી અને પુનઃ એમાં જે ઝડપથી કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી અમારા તરફથી સુનિશ્ચિત કરવામાં આવશે. અલગ અલગ માધ્યમોના તરફથી આ બાબત ધ્યાન ઉપર આવેલી છે. ખાસ કરીને સીએનડી વેસ્ટ એક ચોક્કસપણે એક પ્રશ્ન રહેતો હોય છે, કેમ કે નવા નવા સ્પોટ ઘણી વખતે ડેવલપ સીએનડી વેસ્ટના થતા હોય છે અને જાડી ઝાંખરાનો પણ જે મુદ્દો છે આવા 2-3 લોકેશન ધ્યાન ઉપર આવેલા છે. તાત્કાલિક અસરથી જે તે લાગુ પડતા એન્જિનિયર્સ ડિપાર્ટમેન્ટને આજે જે બાબતે સૂચના આપી અને સર વિઝિટ કરાવી ત્યાં જે પણ નાની મોટી કાર્યવાહી કરવા પાત્ર હશે એ બાબતે સુનિશ્ચિત કરવામાં આવશે.